હેલો મિત્રો, કેમ છો? તો આજે હું ફરી આવી ગઈ છું એક નવી રેસીપી સાથે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ. બજારમાં મળે એવો ચીકુ મિલ્કશેક અથવા તો ચીકુનો જ્યુસ ઘરે કેવી રીતે બનાવશો? આપણે સૌ જાણીએ છીએ કે આવી ઉનાળાની ગરમીમાં જો ઠંડુ ઠંડુ મિલ્કશેક પીવા મળે તો કેવી મજા પડી જાય. તો ચાલો આપણે બનાવીએ ચીકુ મિલ્કશેક. મેં થોડા પાકા હોય એવા ચીકુની પસંદગી કરી છે. અહીં મેં 5 ચીકુ લીધા છે, ત્યારબાદ 10-15 બદામ લીધી છે. એના પછી આપણે ખાંડ લઈ લઈશું અને ત્યારબાદ 2 ગ્લાસ જેટલું દૂધ લીધું છે. તમને જેટલા ગ્લાસ બનાવવા હોય તેટલું દૂધ લઈ શકો છો. તો સૌ પ્રથમ આપણે ચીકુ બરાબર ધોઈ લઈશું. ત્યારબાદ હું ચીકુને પીલ ઓફ કરી લઈશ, એટલે કે આપણે ચીકુની છાલ ઉતારી લેવાની છે. તો મેં અહીં 5 છાલ ઉતારી લીધી છે. હવે આ ચીકુને આપણે આ રીતે 4 ટુકડા કરી લઈશું. ઓકે, હવે આપણે ચીકુને જગમાં નાખી દઈશું. ચીકુ મારા સારા એવા મીઠા છે, એટલે અહીં હું ખાંડનું પ્રમાણ દૂધ જેટલું જ નાખી રહી છું. તો ચીકુ શેક બનાવતી વખતે ચીકુ પહેલાં ટેસ્ટ કરી લેવાના. તો હવે આપણે ચીકુ જ્યુસને બ્લેન્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો કે સરસ મજાનો સ્મૂથ ટેક્સચર આવ્યો છે. ના બહુ જાડું, ના બહુ પાતળું, એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે આપણું ચીકુનું મિલ્કશેક બનીને તૈયાર છે. હવે આને ગાર્નિશિંગ કરવા માટે હું ઉપરથી બદામની કતરણ નાખીશ. તો ફ્રેન્ડ્સ, આપણું ટેસ્ટી ચીકુ મિલ્કશેક રેડી છે, જે બાળકોથી લઈને મોટા સુધી દરેકને ભાવશે. તો આ જરૂરથી ટ્રાય કરજો. અને હા, લાઈક, કમેન્ટ અને શેર પણ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. આવજો.